નમસ્કાર મિત્રો, આ પ્રકરણમાં આપણે બહુપદીઓ વિશે વધારે શીખીશું. અગાઉ આપણે નવમા ધોરણમાં બહુપદી, બહુપદીના સહગુણક અને ઘાતાંક તથા બહુપદીના પ્રકારો વિશે શીખ્યા. અંગ્રેજીમાં બહુપદીને પોલિનોમિયલ, સહગુણકને કોએફિશિયન્ટ અને ઘાતાંકને ડિગ્રી કહે છે. હવે આપણે બહુપદીઓના મહત્વ વિશે વાત કરીશું. એન્જિનિયરો બહુપદીઓનો ઉપયોગ રોલર કોસ્ટર ડિઝાઇન કરવા માટે કરતા હોય છે. બહુપદીઓનો ઉપયોગ ઘણા સૂત્રોમાં થતો હોય છે, જેમ કે ભૌતિક વિજ્ઞાનમાં એક સૂત્ર આવતું હોય છે, એસ બરાબર યુટી પ્લસ હાફ એટી વર્ગ. આમ બીજા ઘણા સૂત્રોમાં બહુપદીઓનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે બહુપદીઓના શૂન્યનો ભૌમિતિક અર્થ જાણીશું. જો આપણે કોઈ બહુપદીનો આલેખ બનાવીએ, તે એક્સ અક્ષને જ્યાં છેદે તેને બહુપદીનો શૂન્ય કહેવાય, અથવા જે એક્સ માટે બહુપદીનું મૂલ્ય શૂન્યને બરાબર થાય તેને બહુપદીનું શૂન્ય કહેવાય. દાખલા તરીકે, જો આપણને કોઈ બહુપદી પી એક્સ બરાબર એ એક્સ વત્તા બી આપ્યો હોય અને એ શૂન્યને બરાબર ના હોય તો તે માઇનસ બી બાય એ ઉપર એક્સ અક્ષને છેદે છે, એટલે માઇનસ બી બાય એ પી એક્સનું શૂન્ય કહેવાય. આ ઉદાહરણમાં આપણને એક બહુપદી પી એક્સ બરાબર એક્સ ઘન માઇનસ બે એક્સ વર્ગ આપ્યું છે. આ બહુપદીને શૂન્યને બરાબર કરતા આપણને એક્સ બરાબર શૂન્ય અથવા એક્સ બરાબર બે મળે છે. આ બહુપદીને આલેખ પત્ર પર રજૂ કરતા આપણને આ આલેખ મળે છે. આથી આપણે કહી શકીએ કે x બરાબર શૂન્ય અને x બરાબર બે આ બહુપદીના શૂન્યો છે. હવે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધ વિશે થોડી વાતો કરીશું. જો આપણને કોઈ બહુપદી પી એક્સ બરાબર એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી આપ્યો હોય, જ્યારે એ બરાબર શૂન્ય ના હોય અને અલ્ફા અને બીટા આ બહુપદીના શૂન્યો હોય, ત્યારે અલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ભાગ્યા એ થાય. આનો મતલબ અલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ એક્સનો સહગુણક ભાગ્યા એક્સ સ્ક્વેરનો સહગુણક થાય. આ ઉપરાંત અલ્ફા અને બીટાનો ગુણાકાર એ સી ભાગ્યા એ બરાબર થાય. આનો મતલબ અલ્ફા ગુણ્યા બીટા એ અચળ પદ ભાગ્યા એક્સ સ્ક્વેરનો સહગુણક થાય. આ ઉદાહરણમાં આપણને એક બહુપદી પી એક્સ બરાબર એક્સ વર્ગ વત્તા નવ એક્સ વત્તા ચૌદ આપ્યો છે. આ બહુપદીને શૂન્યને બરાબર કરતા આપણને એક્સ બરાબર માઇનસ બે અથવા એક્સ બરાબર માઇનસ સાત મળે છે. શૂન્યનો સરવાળો કરતા આપણને માઇનસ નવ મળે છે, જે માઇનસ બી ભાગ્યા એ ને બરાબર થાય છે. આ ઉપરાંત શૂન્યનો ગુણાકાર ચૌદ થાય છે, જે આપણને સી ભાગ્યા એ બરાબર મળે છે. હવે આપણે ત્રિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધ વિશે જાણીશું. જો આપણને કોઈ ત્રિઘાત બહુપદી પી એક્સ બરાબર એ એક્સ ઘન વત્તા બી એક્સ વર્ગ વત્તા સી એક્સ વત્તા ડી આપ્યો હોય અને તેના શૂન્ય અલ્ફા બીટા ગામા હોય, તો આ શૂન્યનો સરવાળો માઇનસ બી ભાગ્યા એ બરાબર થાય છે, એટલે કે એ માઇનસ એક્સ વર્ગનો સહગુણક ભાગ્યા એક્સ ઘનનો સહગુણક થાય છે. શૂન્યોના ગુણાકારનો સરવાળો સી ભાગ્યા એ બરાબર થાય છે, એટલે કે એ એક્સનો સહગુણક ભાગ્યા એક્સ ઘનનો સહગુણક થાય છે. શૂન્યનો ગુણાકાર માઇનસ ડી ભાગ્યા એ થાય છે, એટલે કે માઇનસ અચળ પદ ભાગ્યા એક્સ ઘનનો સહગુણક થાય છે. આ ઉદાહરણમાં આપણને એક ત્રિઘાત બહુપદી પી એક્સ બરાબર એક્સ ઘન વત્તા બે એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ આપ્યો છે. આ બહુપદીને શૂન્યને બરાબર કરતા આપણને x બરાબર શૂન્ય અથવા x બરાબર એક
અથવા x બરાબર -3 મળે છે. શૂન્યોનો સરવાળો કરતા આપણને એ -2 મળે છે, જે -b ભાગ્યા a બરાબર થાય છે. શૂન્યોનો ગુણાકાર શૂન્ય થાય છે, જે b ભાગ્યા a થાય છે. શૂન્યોના ગુણાકારનો સરવાળો -3 મળે છે, જે c ભાગ્યા a થાય છે. હવે આપણે બહુપદી માટે ભાગાકારની પ્રક્રિયાઓ વિશે જાણીશું. ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી થાય છે. આ ખૂબ જ મહત્વનું છે. સંકેતમાં તેને px બરાબર sx ગુણ્યા qx વત્તા rx લખી શકાય. અને ખૂબ જ મહત્વની વાત એ કે rx નો ઘાતાંક sx ના ઘાતાંક કરતા ઓછો હશે અથવા rx બરાબર શૂન્ય હશે. ઉદાહરણ તરીકે આપણે -19x -2x વર્ગ વત્તા x ઘન વત્તા 20 ને -6x વત્તા x વર્ગ વત્તા 5 વડે ભાગીશું. અહીં ભાજ્ય બહુપદી px બરાબર x ઘન -2x વર્ગ -19x વત્તા 20 છે, અને ભાજક બહુપદી sx બરાબર x વર્ગ -6x વત્તા 5 છે. બંનેના ભાગાકાર કરવા માટે આપણે બંનેના ઘાતાંક જોશું. અહીંયા sx નો ઘાતાંક 2 છે અને px નો ઘાતાંક 3 છે. આથી આપણે sx ને x વડે ગુણાકાર કરીશું. બંનેનો ગુણાકાર કરતા આપણને આ બહુપદી મળે છે. આ બહુપદીને ઉપરના બહુપદી એટલે કે px માંથી બાદબાકી કરતા આપણને આ બહુપદી મળે છે. હવે આ બહુપદી અને sx ના ઘાતાંક સરખા છે, પણ x વર્ગના સહગુણક સરખા નથી. આથી બંનેના સહગુણક સરખા કરવા માટે આપણે sx ને 4 વડે ગુણાકાર કરીશું. sx ને 4 વડે ગુણાકાર કરતા આપણને આ બહુપદી મળે છે. નીચેના બહુપદીને ઉપરના બહુપદીમાંથી બાદબાકી કરતા આપણને શેષ શૂન્ય મળે છે. આથી આપણે કહી શકીએ કે x ઘન -2x વર્ગ -19x વત્તા 20 બરાબર x વત્તા 4 ગુણ્યા x વર્ગ -6x વત્તા 5 થાય. હવે આપણે બહુપદીઓના ભાગાકારની બીજી રીત વિશે જાણીશું. આ રીતમાં આપણને આપેલ બહુપદીના સહગુણકો આ પ્રમાણે લખી કાઢીએ છીએ. એટલે કે x ના ઘાતાંકના ઘટતા ક્રમાનુસાર આપણે તેમને લખીએ છીએ. પછી આપણે ભાજક બહુપદીના શૂન્યને અહીંયા લખીએ છીએ. આ કર્યા પછી આપણે અહીંયા શૂન્ય લખીએ છીએ અને તેનો પહેલા સહગુણક સાથે સરવાળો કરીએ છીએ. તે સરવાળાને આપણે ભાજક બહુપદીના શૂન્ય સાથે ગુણીએ છીએ. તે બંનેના ગુણાકારને આપણે બીજા સહગુણકની નીચે લખીએ છીએ. આ રીતે આપણે ક્રમાનુસાર બધા સરવાળા અને ગુણાકાર કરતા જઈએ છીએ અને છેવટે આપણને શેષ મળે છે. આ ઉદાહરણમાં -3, 4, -4 અને 5 એ ભાગફળ બહુપદીના સહગુણકો છે. આમ આપણે આપેલ બહુપદીના બે રીતથી ભાગાકાર કરી શકીએ છીએ. આપણે જે રીત શીખ્યા એ રીતને અંગ્રેજીમાં સિન્થેટિક ડિવિઝન કહે છે. અહીં મેં થોડાક પ્રશ્નો તમારા માટે રાખ્યા છે. આ પ્રશ્નોનો ઉકેલ તમને આ વિડીયોના વિવરણમાં મળી જશે. ધન્યવાદ.